अमदावाद शहर में निकलनारी भगवान जगन्नाथजी रथयात्रा की तैयारी जोर शोर थी चाली रही है और आ रथयात्रा में अखाड़ा करतब बाजों खूबज आकर्षण हो हाल रथयात्रा पहला अखाड़ा करतबकारों भारे उत्साह है। पुलिस विभाग अधिकारी उत्साह वधारी रहा है। अत्यार सुधी में प्रथम वक्त पुलिस विभाग उच्च अधिकारी द्वारा अखाड़ा करतब बाजों ने प्रेक्टिस् करता निहाड़वामां आव्या। एटलुं ज नहीं, रथयात्रा दरमियान तेमने पड़ती मुश्किलियों अने अगवड़ों बाबते पण खुल्ला मने चर्चा कराई। रथयात्रा में बे वर्ष बाद 30 जेटला अखाड़ा 3000 करतब बाजो अलग अलग प्रकार करतब करीने लोकोने मनोरंजन पूरू पाड़शे। भगवान जगन्नाथ अने भाई बलराम ने अखाड़ा खूबज प्रिय हता अने एटला माटे ज 30 जेटला अखाड़ाना अखाड़ियानो अलग अलग प्रकारना करतब करता ज होय छे। आ वखते विशेष रीते पोलीस अधिकारीओनी उच्च अधिकारीओनी टीम द्वारा निरीक्षण करवामां आव्युं छे। आपणी साथे छे अमित वसावा साहेब, तेमनी साथे वात करीशुं। साहेब, कया प्रकारनुं लाग्युं अखाड़ानुं अलग अलग करतबकारोना करतब जोई? अखाड़ा अने बधा ज लोको खूब उत्साहित छे। बे वर्ष पछी रथयात्रा आ वखते उजवी शकीशुं आपणे छूटथी, એટલા માટે ખૂબ ઉત્સાહ મને જોવા મળ્યો છે અને અખાડાના અલગ અલગ કર્તબો અમે જ્યારે જોયા તો ત્યારે ખૂબ અચંબિત થયા કે આટલી સારી રીતે જાત જાતના કર્તબો એ લોકો કરી રહ્યા છે અને જે હ્યુમન કેપેસિટી છે એના આપણે ખ્યાલ આવે છે અને ખૂબ પ્રેરણા મળે છે। એક્ચ્યુઅલી આ કર્તબ જોઈને આપ આશ્ચર્યચકિત થઈ ગયા કે આ પ્રકારના પણ કર્તબ હોય છે। માથાથી નારિયેળ ફોડવું અને બાઇક 3 માણસ ઉપરથી ચલાવીને કૂદાવી, એ બધા જે કર્તબો છે ખૂબ સુપર્બ હતા અને આ જે બધા કર્તબો છે એનાથી આપણાને પ્રેરણા લેવી જોઈએ। આપણાને આપણી જે શારીરિક કેપેસિટી છે એ વધારવાની પ્રેરણા લેવી જોઈએ। આ જે સ્કિલ છે એ સ્કિલ ઘણી બધી પ્રેક્ટિસ પછી આવતું હોય છે, એટલે આપણે પણ પોતપોતાના ફિલ્ડમાં આપણું જે કામ છે ડે ટુ ડે એમાં પણ આ જ રીતે આપણે સ્કિલ ડેવલપ કરીએ એવી પ્રેરણા અખાડાથી મળે છે। એટલા માટે હું કહું છું કે અખાડા જે છે એન્ટરટેનમેન્ટ નહીં પણ ઇન્સ્પિરેશન છે। જોઈએ તો આપે કહ્યું કે અખાડા ઇન્સ્પિરેશન છે, અખાડાની જે વારસાગત પેઢી દર પેઢી જે તેની પ્રેક્ટિસ એ ઓછી થતી જઈ રહી છે, લુપ્ત થતી જઈ રહી છે, તો આના માટે તલવારના કેટલાક દાવ છે કે પછી આગના દાવ છે, આ હવે રથયાત્રામાં મંજૂરી અપાતી નથી, આપ આ વખતે શું નિર્ણય કરશો? નહીં, નિર્ણય ઓલરેડી થઈ ગયો છે અને જે પરંપરાગત રીતે જે કર્તબો આપણે કરતા આવ્યા છે એ જ બધા કર્તબો આ વખતે પણ થશે। આ વખતે વિશેષ રીતે અખાડિયાનોને ઉત્સાહ વધે તે માટે પોલીસ સ્ટાફ તરફથી કયા પ્રકારની મદદ? બિલકુલ, અમે એમના હંમેશા સપોર્ટમાં જ રહીશું અને અખાડા જોડે જોડે જ આખી રથયાત્રા અમારે પૂરી કરવાની છે, એટલા જ માટે આપણે રથયાત્રાની અગાઉ પણ કમિટી અને જે અખાડાના જે સભ્યો છે એમના જે આગેવાનો છે એમને ખાસ મળીને મુલાકાત કરીને આ એક શુભેચ્છા મુલાકાત હતી અને એટલા માટે જ અમે આજે અમે અહીંયા આવ્યા છે। ટૂંકમાં કહીએ તો પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા પ્રથમ વખત અત્યાર સુધીના રથયાત્રાના ઇતિહાસમાં પ્રથમ વખત રૂબરૂ જઈ અને કર્તબકારોના અલગ અલગ કર્તબનું નિરીક્ષણ કરવામાં આવ્યું અને તેમને પડતી મુશ્કેલીઓને કેવી રીતે સોલ્વ કરી શકાય તે બાબતની ચર્ચા કરાઈ। કેમેરામેન હિરેન ખલાસ સાથે જિજ્ઞેશ પટેલ, TV9 અમદાવાદ।